આ તરફ મહીસાગરના લુણાવાડામાંથી નકલી ઘીના કારોબારનો પર્દાફાશ થયો છે. લોકલ ક્રાઇમ બ્રાન્ચે ટાઉન વિસ્તારમાં બ્રાન્ડેડ કંપનીના નામ હેઠળ નકલી ઘીનું વેચાણ કરતા શખ્સને ઝડપી પાડ્યો. પોલીસે આરોપીની દુકાનમાંથી 60,000ની કિંમતના બનાવટી ઘીનો મુદ્દામાલ કબજે કર્યો છે. પ્રાથમિક તપાસ અનુસાર આરોપી બ્રાન્ડેડ કંપની છાપવાળા ઓરિજિનલ દેખાય તેવા પેકિંગમાં જ નકલી ઘીનું વેચાણ કરતો હોવાનું સામે આવ્યું છે. લુણાવાડાના ટાઉન વિસ્તારમાંથી આ શખ્સની આખરે ધરપકડ કરી લેવામાં આવી, કારણ કે તે નકલી ઘી બનાવતો હતો અને તેનું આખું ગોડાઉન હતું કે જેની પર ક્રાઇમ બ્રાન્ચ કાર્યવાહી કરી. નકલી ઘીનો મોટા માત્રામાં આ જથ્થો હતો અને તે અસલી ઘીનું બ્રાન્ડેડ કંપનીનું જ ઘી હોય તે રીતે વેચાઈ રહ્યું હતું અને આ બ્રાન્ડેડ કંપનીના નામે જ નકલી ઘી વેચાતું હતું. તે 60,000 રૂપિયાના નકલી ઘીનો જથ્થો આખરે ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે. આ જ મામલે વધુ વિગતે વાત કરી રહ્યા છે સંવાદદાતા ભૂપેન્દ્રસિંહ સોલંકી, આપણી સાથે જોડાયા છે. ભૂપેન્દ્રસિંહ, આ સમગ્ર મામલે કેટલો જથ્થો પકડી પાડ્યો છે અને શું આ સમગ્ર કૌભાંડની અંદર અન્ય લોકો પણ સંડોવાયેલા છે? જી સર, આપને જણાવો કે મહીસાગર એલસીબી પોલીસે બનાવટી ઘી સાથે ઉષામાં અનારવાલાની ધરપકડ કરી છે, જેમાં પંચામૃત ઘીના 10 બોક્સ, અમૂલના 4 બોક્સ મળી કુલ 60,400ના મુદ્દામાલ સાથે ઝડપ્યો છે. વધુમાં તપાસ પોલીસે હાથ ધરી છે. આભાર ભૂપેન્દ્રસિંહ. તો આખરે આ સમગ્ર મામલે 60,000નો આ જથ્થો, નકલી ઘીનો જથ્થો ઝડપી પાડ્યો છે અને એટલું જ નહીં, આ સમગ્ર મામલે હવે કાર્યવાહી પણ તેજ કરાય છે. આખરે આ સમગ્ર મામલે કોણ કોણ જોડાયેલું છે તેને લઈને પણ હવે ચોક્કસપણે ખુલાસો થશે, કારણ કે આ સમગ્ર ઘીના કૌભાંડની અંદર અન્ય લોકો પણ આખરે સંડોવાયેલા હોય તેવી શક્યતા વર્તાઈ રહી છે.